ઔદ્યોગિક નગરી તરીકે જાણીતા વાપી શહેરનો 34 વર્ષ બાદ નવો વિકાસનો નકશો તૈયાર થતા દિવાળીની અનોખી ભેટ મળી હોવાનો આનંદ નગરપાલિકામાં વર્તાઈ રહ્યો છે. પાટીદારા સભ્ય અને વાપી પાલિકાના પ્રતિનિધિ મંડળે આ અંગે રજૂઆત કરતા આખરે સરકારે 2031 સુધીમાં 6 લાખની વસ્તીને ધ્યાનમાં રાખી નવા વિકાસ નકશાનું આખરી જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં 210 હેક્ટર જમીન રહેણાંક વિસ્તારમાં તબદીલ થશે અને વાપીવાસીઓને સારી સુવિધા સાથે સસ્તા દરે મકાન મળી શકશે, જ્યારે બિલ્ડરો 14 માળ સુધીની ઇમારતો બનાવી શકશે. વાપી નગરપાલિકા વિસ્તારની ડીપી પર સરકારના વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મંજૂરીની મહોર મારી દીધી છે. ખાસ કરીને નવા ડીપીમાં 210 હેક્ટર જમીનને ગ્રીન સ્પેસમાંથી કાઢી રહેણાંક વિસ્તારમાં કરતા અનેક જમીન માલિકોને ફાયદો થવાનો છે. વાપીવાસીઓ અને સરકારની દિવાળી ભેટ, વાપીનો વિકાસ નકશો મંજૂર કર્યો છે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે ડેવલપમેન્ટ પ્લાન 1985માં બન્યા બાદ તેનું રિવિઝન થયું ન હતું, જે અંગે શહેરી વિકાસ સત્તા મંડળ સંભાળતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે રજૂઆત કરી હતી, જે મહેનત ફળી છે. આગામી દિવસમાં શહેરીજનોની સુવિધામાં વધારો થશે, તે સાથે રિંગરોડ, બાગ બગીચા જેવી સગવડો નગરજનોને પૂરી પાડી શકશે, સાથે સસ્તા દરે ઘરના ઘરની ઈચ્છા પણ પૂરી થશે. રાજ્ય સરકારના વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 11 ઓક્ટોબરે નોટિફિકેશનથી વાપી વિસ્તાર વિકાસ સત્તા મંડળની વિકાસ યોજના 2031ને મંજૂરી આપી છે. 6 લાખની વસ્તીને ધ્યાને રાખી અપાયેલા મંજૂરી અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ જણાવ્યું હતું કે 34 વર્ષ પહેલા ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરાયો હતો, જે બાદ 2006માં વાપી સાથે ચલા અને ડુંગરા વિસ્તારનો સમાવેશ કરાયો હતો, પરંતુ નવા વિકાસનો નકશો મંજૂર થયો ન હતો ત્યારે હવે વાપીના વિકાસને વેગ મળશે. વધારે રહેણાંક વિસ્તાર મળવાથી સસ્તા દરે આવાસ મળશે. કોમન જીઆઈડીસી આર હેઠળ 14 માળની ઇમારતોનું નિર્માણ કરી શકાશે. 34 વર્ષ થવા છતાં નવા વિકાસ નકશાને મંજૂરી અપાઈ ન હતી, જેને લઈ ધારાસભ્ય કનુભાઈ દેસાઈ તથા પાલિકાની ટીમે મુખ્ય પ્રધાન અને શહેરી વિકાસમાં રજૂઆત કરી હતી, જેના પરિણામ સ્વરૂપે રાજ્ય સરકારે વાપી શહેરમાં નવા ડીપીનું આખરી જાહેરનામું બહાર પાડ્યું છે. નવા ડીપીને બહાલી અપાતા દિવાળી પહેલા સરકારે વાપીવાસીઓને આ અનોખી ભેટ આપી છે. ઉલ્લેખનીય છે કે વિકાસ નકશાને મંજૂરી મળતા શહેરના વિકાસને વધુ વેગ મળશે. પહોળાઈને આધીન રસ્તાઓ પર વાણિજ્ય પ્રકારના આયોજનને મંજૂરી મળી શકશે. આ વિકાસ યોજનામાં વાપી વિસ્તાર વિકાસ સત્તા મંડળનો કુલ 2244 હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે, જે પૈકી કુલ વિસ્તારના અંદાજે 1660.26 હેક્ટર વિસ્તાર રહેણાંક હેતુસર, 133.73 હેક્ટર ઔદ્યોગિક હેતુસર, હયાત 82.78 હેક્ટર રસ્તાઓ હેતુસર, 45 હેક્ટર વિસ્તાર જાહેર સુવિધા હેતુસર તથા 19.50 હેક્ટર વિસ્તાર રિક્રિએશન હેતુસર મંજૂર કરાયો છે. વાપી નગરપાલિકાની જે વિકાસના નકશાની જે મંજૂરી છેલ્લા ઘણા સમયથી મતલબ કે સ્ટેન્ડિંગ હતી અને એ હવે મળી છે, કેવી ખુશીની લાગણી છે અને હવે આવનારા દિવસોમાં વાપીનો કેવો વિકાસ થશે? વાપી નગરપાલિકાનો વિકાસ નકશો 1985માં બન્યો હતો અને ત્યાર પછી એનું જે રિવિઝન છેલ્લા 30 વર્ષથી થયું ન હતું અને એના પાછળ અમારી મહેનત સળંગ હતી, પણ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શહેરી વિકાસ મંત્રાલય પણ એમની પાસે છે અને એમની પાસે સળંગ અમે સતત ફોલોઅપમાં રહીને અમારા માન્ય ધારાસભ્ય અને જિલ્લા અધ્યક્ષ કનુભાઈ દેસાઈ, અમારા શહેર પ્રમુખ મિતેશભાઈ, અમારા કારોબારી સમિતિના હાલના ચેરમેન અને પૂર્વ ટીપી ચેરમેન દિલીપભાઈ, અમારા ચીફ ઓફિસર દર્પણભાઈ, કલ્પેશભાઈ અને સંગઠનના વિવિધ હોદ્દેદારો જે તે પોસ્ટ પર હતા ત્યારે એમને આમાં સળંગ મહેનત કરીને આ વિકાસ નકશાને મંજૂરી અપાવવામાં જે અમને સફળતા મળી છે એ બદલ સૌને હું આભાર માનું છું સૌનો અને સૌને અભિનંદન આપું છું. અને વાપીના નગરજનોને આવનારા દિવસોમાં આ વિકાસ નકશો મંજૂર થવાથી 210 હેક્ટર જમીન જે ખેતી લાયક હતી એને રહેઠાણ લાયક કરવામાં આવેલી છે, રસ્તાઓ પહોળા થશે, રિંગરોડ બનવાનો છે અને બિલ્ડિંગોના કામ વધશે અને સામાન્ય એટલે મધ્યમ વર્ગ અને જે ગરીબ વિસ્તારમાં રહેતા લોકોને પણ રહેણાંકની સારી સુવિધા મળી રહેશે. અમારો એક રેલવેના ઉપરથી ઓવરબ્રિજનું બી રિંગરોડને લગતું સરકારની યોજનામાં અમારે પ્લાનિંગ છે, એટલે એ બી અમે આગળ જતા કરીશું. એટલે વાપીના નગરજનોને સારામાં સારી સુવિધા મળી રહે, રહેવાનું સારું મળે, એમને ફરવા હરવા ફરવાના સ્પોટ અમે બનાવી શકીએ, તળાવ છે, ગાર્ડન છે,
આ બધા માટે અમને જમીન ઉપલબ્ધ થશે એટલે આવનારા દિવસોમાં આ દિવાળીની વાપીના નગરજનોને એક મોટી ભેટ છે. ખાસ કરીને વાત કરીએ કોમન જીડીસીઆરની કે જે અત્યાર સુધી જે હતું એની આપણે જે અમુક જ લિમિટ હતી, તો હવે એ લિમિટ કેટલા સુધી પહોંચી છે, કેટલા માળના બિલ્ડિંગ હવે બનશે? હવે 45 મીટર હાઇટ વાળા બિલ્ડિંગ બનશે, 36 મીટરથી 45 મીટરના પહોળા રસ્તા થશે, અને આવનારા દિવસોમાં જે વસ્તીનું 2031 સુધીમાં 6 લાખનો અંદાજો છે અમારો, એ વસ્તીને સારામાં સારી સુવિધા મળે એ માટેના પ્રયત્નો થશે. ખાસ કરીને જમીનના ભાવોની વાત કરીએ અથવા તો જે ફ્લેટ કે જે બનશે તેના ઓવરઓલ અગર જોવા જઈએ તો મતલબ કે આની અંદર ભાવના કેટલા ડિફરન્ટ થશે અને બિલ્ડરોને, ખેડૂતોને અને રહેવાસીઓને કેવો બેનિફિટ મળશે? આમાં ભાવનું તો આપણે આકલન કરવું કઠિન હોય છે, પણ અહીંયાના મધ્યમ વર્ગના અને ગરીબ લોકોને સારામાં સારી સુવિધા મળી રહેશે, કારણ કે આવનારા દિવસોમાં જે જગ્યા વધારે ઉપલબ્ધ થવાથી રહેણાંક વિસ્તાર વધશે અને તેથી એ લોકોને ઘણો ફાયદો થશે. અને કઈ રીતે ગ્રોથ થશે? વાપી નગરપાલિકા વિસ્તારમાં ડેવલપમેન્ટ પ્લાન એટલે કે વિકાસ નકશાને રાજ્ય સરકારશ્રીએ મંજૂરી આપી છે. છેલ્લામાં છેલ્લો વિકાસ નકશો 1988 મંજૂર થયેલો હતો, એટલે કે ખૂબ જ લાંબા ગાળા પછી વાપી નગરપાલિકાનો પુનરાવર્તિત વિકાસ નકશો મંજૂર થયો છે. 2006માં ચલા અને ડુંગરા વાપી નગરપાલિકામાં ભળતા હવેથી ચલા, ડુંગરા અને વાપી આમ ત્રણે ત્રણનો સંયુક્ત વિકાસ નકશો મંજૂર થયો છે. જૂના વાપીના વિકાસ નકશામાં જે એગ્રીકલ્ચર ઝોન હતા તેની જગ્યાએ હવે રહેણાંક ઝોન એટલે કે રેસિડેન્શિયલ ઝોનમાં પરિવર્તિત થયા છે. એને પરિણામે જે લોકોની હાઉસિંગ ડિમાન્ડ છે એ હાઉસિંગ ડિમાન્ડ સંતોષવા માટે વધારે રહેણાંક જગ્યા ઉપલબ્ધ થશે, અને વધારે રહેણાંક જગ્યા ઉપલબ્ધ થવાને કારણે જે ડિમાન્ડ સંતોષાશે હાઉસિંગ ડિમાન્ડ એમની, અને જે ઘરના ઘરનું સપનું છે એ ઓછી કિંમતે અને સસ્તા દરે લોકોને પોતાના આવાસો પૂરા પાડી શકાશે. ખાસ કરીને જે લોકોને જે મતલબ જે ચીજવસ્તુઓ પ્રોવાઈડ કરવાની આવતી હોય છે, તો આપણા તરફથી હવે આગામી દિવસોમાં કઈ કઈ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવશે અને કેટલા સમયની અંદર વિકાસની જે હરણફાળ ભરવી જોઈએ એ ભરાશે? જે ડેવલપમેન્ટ પ્લાન જે પ્રસિદ્ધ થયો છે આખરી થયો, હવે એની એમાં કે જે રોડ રસ્તાઓ જે એનું આકલન જે થયું છે એ હવે પછીથી એમનું પ્લાનિંગ આયોજન હાથ ધરવામાં આવશે, અને અલગ અલગ વિસ્તારોમાં જે અનપ્લાન્ડ રસ્તાઓ છે તેની જગ્યાએ પ્લાન્ડ રસ્તાઓ અને પ્લાન્ડ પ્રકારનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. ખાસ કરીને એ જ રીતે વાત કરીએ અત્યારે દિવાળીની સિઝનની, અને દિવાળીમાં મોટાભાગના લોકો એના ઘરની સાફ સફાઈ કરતા હોય છે. પર ડે આપણે જે ગાર્બેજ નીકળે છે કેટલો નીકળે છે અને હવે આવનારા દિવસોમાં કેટલા નીકળશે અને એ માટે થઈને કઈ રીતનું આયોજન છે પાલિકાનું? વાપી નગરપાલિકા વિસ્તારમાં દિવાળીને ધ્યાનમાં રાખીને અમે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. દરરોજ કમર્શિયલ વિસ્તારોમાં બે વખત અને રેસિડેન્શિયલ વિસ્તારો તેમજ બ્રશિંગની તમામ પ્રકારની સુવિધાઓ જે હાથ ધરવામાં આવી છે, અને અમારી જે ટીમ છે એ ટીમમાં પણ અમે વધારો કરવામાં આવેલો છે. આ ઉપરાંત દિવાળી નિમિત્તે અમે વેરો જે ચાલુ વર્ષનું ભરપાઈ કરી જાય એના માટે બ્લુ અને રેડ ડસ્ટબિન એટલે કે સૂકો અને ભીનો કચરો માટે ભીના કચરા માટે અમે ડસ્ટબિન આપવાનું વિતરણ કરવાનું આયોજન હાથ ધરેલ છે. તે ઉપરાંત પ્લાસ્ટિક બેનનું પણ અત્યારે 2 ઓક્ટોબરથી જ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. તે નિમિત્તે અમે નગરપાલિકા તરફથી દરેકે દરેક ઘરે એક કાપડની થેલી જાય એવું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને જે ગાર્બેજ નીકળે છે એ કેટલો નીકળે છે અને કઈ રીતે એ નાખવામાં આવે છે? અત્યારે જે ગાર્બેજ નીકળે છે એના કરતાં દિવાળી નિમિત્તે જનરલ લોકો ઘરની સાફસફાઈ કરતા હોય લગભગ 10-15% ગાર્બેજ જે નીકળે તેમાં વધારો જોવામાં મળેલ છે.